કોઈપણ પણ માણસ ગુનો કરે ત્યારે એવું માનતો હોય છે કે તે ક્યારેય પકડાશે નહીં પછી તે ચોર હોય કે પોલીસ હોય પરંતુ ગુનેગાર કોઈક એવું પગેરું છોડતો હોય છે કે આખરે કાયદો તેના સુધી પહોંચે છે

બે નંબરની આવક હતી તેના ઉપર પોલીસે કરી સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાતમાં ઠેર ઠેર દરોડા પાડી રહી હતી અને દારૂ ગુજરાતમાં ઘુસાડનાર ટ્રકોને તે પકડી રહી હતી બુટલેગરોને ઝડપી રહી હતી દારૂ વેચનાર પકડાઈ રહ્યા હતા પરંતુ જે ભરૂચ પોલીસના બે કોન્સ્ટેબલો છે તેમને તેમને કબુદ્ધિ સૂજી અને તેમણે બુટલેગરોને સાથ આપવાનો નિર્ણય કર્યો જેના કારણે એવું બનતું કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ઇન્ફોર્મેશન મળે બાતમી મળે અને તેઓ જેવા વડોદરાની હદમાં પ્રવેશ કરે તેની સાથે તેઓ બુટલેગરોને જાણ કરતા હતા કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કયા રસ્તા ઉપર જઈ રહી છે અને કોણ કોણ અધિકારીઓ ટીમમાં સામેલ છે જેના કારણે એક પછી એક જે દરોડા હતા તે નિષ્ફળ જવા લાગ્યા હતા એક તબક્કે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને શંકા ગઈ કે બાતમીદાર આપણને ગેરરસ્તે દોરી રહ્યો છે અને ખોટી માહિતી આપી રહ્યો છે પરંતુ એનો રસ્તો શું હતો તે સૂજી રહ્યું ન હતું પરંતુ નિર્લીપ રાય અને કેટી કામરિયાની ટીમે એક નવી વ્યૂહરચના ઘડી કાઢી તેમણે જે વ્યૂહરચના ઘડી કાઢી તે પ્રમાણે એવું હતું કે જ્યારે બાતમીદાર તરફથી સૂચના મળે કે વડોદરા દાહોદ સુરત કે વલસાડ તરફથી દારૂ આવી રહ્યો છે ત્યારે એ બાતમી મળ્યા પછી જે ટીમને રવાના કરવામાં આવે તે ટીમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દેવાની સૂચના આપવામાં આવી હતી અને આ વ્યૂહરચના સફળ રહી જેવા મોબાઈલ સ્વિચ ઓફ કરીને ટીમ આગળ વધી તેની સાથે જે માહિતી હતી તે પ્રકારે જ દારૂ પકડાવા લાગ્યો એટલે સ્પષ્ટ થયું કે જે ટીમમાં સામેલ અધિકારીઓ છે તેમના લોકેશન કોઈક લઈ રહ્યું છે અને માહિતી બુટલેગર સુધી પહોંચાડવામાં આવે છે જેના કારણે દરોડા નિષ્ફળ જતા હતા આ શંકાને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે ડીજીપી આશિષ ભાટિયાને રિપોર્ટ કર્યો અને મોબાઈલ કંપનીઓ પાસેથી વિગતો મેળવવાની શરૂઆત કરી તો જ્યારે વિગતો મળી ત્યારે આશ્ચર્ય થયું કે ભરૂચ

મધ્યપ્રદેશથી કે મહારાષ્ટ્ર થી ગુજરાતની અંદર દાખલ થઈ રહેલો દારૂ ક્યારે રોકી દેવો ક્યારે સ્ટેટ મોનિટરિંગ ટીમ થઈ એ બધી જ વિગતો આ આ કોન્સ્ટેબલો પૂરા પાડતા હતા જ્યારે માહિતી બહાર આવી કે બે કોન્સ્ટેબલો જ ઇન્વોલ્વ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ત્યારે ડીજીપી રિપોર્ટ કરવામાં આવ્યો જેના આધારે ભરૂચના એસપી લીલા પાટીલે તેમને સસ્પેન્ડ કર્યા છે પરંતુ મામલો એટલો ગંભીર છે કે માત્ર સસ્પેન્ડ કરવાથી કાર્યવાહી થાય તેમ નથી અમે આ બાબતે શું કાર્યવાહી થઈ રહી છે તે જાણવા લીના પાટીલનો સંપર્ક કરવાનો અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ તેમનો ફોન નો રિપ્લાય થયો એના કારણે અમે વડોદરાના રેન્જ આઈજીપી જેમના તાબામાં ભરૂચ પણ આવે છે એવા આઈજીપી સંદીપ સંદીપસિંહનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે પોલીસે જે કામ કર્યું છે તે નિંદનીય છે અને તેમને માફ કરી શકાય તેમ નથી અત્યારે એસપી આ મામલે તપાસ કરી રહ્યા છે અમે એ પણ તપાસ કરી રહ્યા છે કે આ બંને કોન્સ્ટેબલો માત્ર એસએમસીના લોકેશનો મેળવતા હતા કે અન્ય પોલીસ અધિકારીઓની માહિતી પણ તે એકત્ર કરી ગુનેગારોને પહોંચાડતા હતા તેની પણ તપાસ થઈ રહી છે અમને માફ કરવામાં આવશે નહીં એમની સામે સખ્ત કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે અમે જ્યારે સંદીપસિંહને પ્રશ્ન પૂછ્યો કે તેમની ધરપકડ થશે તેમણે કહ્યું હાલમાં તપાસ ચાલુ છે માટે એ મુદ્દે હું કંઈ કહી શકું તેમ નથી પરંતુ કડક કાર્યવાહી થશે તેવી હું તમને ખાતરી આપું છું આ બંને કોન્સ્ટેબલોએ પોતાનું ઇમાન વેચ્યું તો વાંધો નથી પણ ઈમાનની કિંમત કેટલી હતી એ તમે સાંભળશો તો તમને આઘાત લાગશે આ બંને કોન્સ્ટેબલોને બુટલેગર પ્રદીપ ઉર્ફેચકો મહિને માત્ર વીસ હજાર રૂપિયાનો હપ્તો આપતો હતો વીસ હજાર રૂપિયા માટે આ બે કોન્સ્ટેબલોએ પોતાનું ઈમાન વેચ્યું વિચાર તો કરો કે ઈમાનની કિંમત પણ કેટલી સસ્તી થઈ ગઈ છે સદનસીબ એટલું છે કે આ જે માહિતી આપનાર કોન્સ્ટેબલો છે એ સદનસીબ હિન્દુ કોન્સ્ટેબલો છે જો આ કોન્સ્ટેબલ મુસ્લિમ કોન્સ્ટેબલ હોત તો પાછો રંગ આપવામાં આવ્યો હોત પાકિસ્તાની કહેવામાં આવ્યા હોત આમને દેશ વિરોધી કહેવામાં આવ્યા હોત પણ તમારા અને મારા સદનસીબ એટલા છે કે આ કોન્સ્ટેબલો મુસલમાન નથી વાત હિન્દુ મુસલમાનની મારે નથી કરવી પરંતુ વાત કરવી છે કે આપણું ઈમાન કેટલું સસ્તું થયું છે અને કઈ રીતના આપણે પોતાના જ સાથીઓના જીવ જોખમમાં મૂકીએ છીએ આમ તો કહેવત એવી છે કે કાગડો કાગડાનું માંસ ખાતો નથી પરંતુ પોલીસમાં તેવું નથી કાગડો કાગડાનું પણ માંસ ખાય છે મને તમે અહીંયા રજા આપશો આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરીઓની વાત કરતા રહીશું નવજીવન ન્યૂઝ જોતા જોવા માટે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર